જો આપણે આજે મોસ્ટ આઈએમપી ને આ ચેપ્ટરની છેલ્લી થિયરી ભણવાના છીએ. પ્રિઝમ અને ગ્રેટિંગ બંને વર્ણપટ, ગ્રેટિંગને આપણે પ્રકાશને વચ્ચેની લાઇનમાં મૂકીએ તો પણ આપણને વર્ણપટ મળે. પહેલાં મધ્યસ્થ અધિકતમ, પછી બહુ બધા વર્ણપટ મળશે. એટલે વર્ણપટ મીન ઇન ધ સેન્સ જાનીવાળી પીનારા એવા કલર મળે, પછી પાછું અંધારું મળે, પછી પાછું જાનીવાળી પીનારા મળે. સ્ટાર્ટિંગમાં હોય એની ઇન્ટેન્સિટી એટલે એકદમ ચોખ્ખા દેખાય, ઇન્ટેન્સિટી વધારે હોય. ધીમે ધીમે દૂર દૂર જઈએ એમ ઇન્ટેન્સિટી ઓછી થાય. આ ગ્રેટિંગનું વર્ણપટ છે. એ રીતે પ્રિઝમ છે, એમાં જ્યારે આપણે આવું વર્ણપટ મૂકીએ તો અહીંથી પ્રકાશ આપાત થાય તો આ બાજુ આપણને સાત કલર દેખાય, બરાબર. અહીં સામે એ બીજાનીવાળી પિનારામાં વિભાજન થાય સાત કલરમાં. તો પ્રિઝમમાં એક જ વર્ણપટ મળે છે, એટલે કેવો હોય, સ્પષ્ટ ચોખ્ખો હોય છે. જ્યારે અહીં બહુ બધા વર્ણપટ મળે એટલે એ આની કમ્પેરિઝનમાં મીન્સ એટલો સ્પષ્ટ હોતો નથી. તો આપણે આ એક્ઝામમાં પૂછાય છે, એટલે આ ચેપ્ટરમાં તમે કદાચ બીજી કોઈ થિયરી ના બી કરો પણ આ તમારે મસ્ટ ઇઝી પણ છે અને સહેલી છે. તો આ થિયરી તમારે એકવાર જોઈ લેવાની. તો આપણે આજે જોઈએ કે પ્રિઝમ અને ગ્રેટિંગ વર્ણપટ વચ્ચેનો તફાવત સાત માર્ક્સમાં આવે છે. ઓલમોસ્ટ બધા જ વર્ષે આ ક્વેશ્ચન તો હોય જ છે. તો ચલો આપણે જોઈ લઈએ એકવાર ફટાફટ, બુકમાં જેમ જેમ મુદ્દા હશે ને એમ જ સમજી લઈશું. તો જુઓ આ રીતે છે કે આપણે આના પહેલાં કઈ થિયરી જોઈ ગયા હતા, ગ્રેટિંગની વિભાજન શક્તિ, જેને કહેવાય ડી થીટા બાય ડી લેમડા. અને એક એનું સૂત્ર શું હતું ભાઈ, આવું ડી થીટા બાય ડી લેમડા બરાબર શું મળ્યું હતું આપણને, સાઈન થીટાનું કોસ થીટા વિકલન થઈ ગયું હતું જે નીચે આવતું હતું. અહીં એન અને વન અપોન એ પ્લસ બીને આપણે એન ડેસ કીધેલું, આ વિભાજન શક્તિનું સૂત્ર. અને અહીં ડી થીટા બદલે ડીએક્સ બાય ડી લેમડા લઈએ તો રેખીય વિભાજન શક્તિનું સૂત્ર. અને એ આવું જ આવે, એન એન ડેસ કોસ થીટા. ફરક શું હોય, ખાલી અહીં એફ કેન્દ્ર લંબાઈ છે એનો ગુણાકાર આવે, જે આપણે નેક્સ્ટ ટાઈમ મીન્સ આવતી વખત ભણી ગયા હતા. તો ચલો આપણે આ વખતે શું જોઈશું, મોસ્ટ આઈએમપી થિયરી જે 2017માં બી પૂછાય ને એના આગળ બી પૂછાયેલો છે. તો પ્રિઝમ અને ગ્રેટિંગ વર્ણપટ વચ્ચેના તફાવત મુદ્દાસર જોઈએ. તો શું કહે છે કે આપાત પ્રકાશના કિરણના વિભાજન માટે પરિણામી વર્ણપટનો અભ્યાસ કરવા માટે મોટે ભાગે પ્રિઝમના બદલે ગ્રેટિંગનો ઉપયોગ વધુ થાય છે. પ્રિઝમ અને ગ્રેટિંગ વર્ણપટ નીચેના મુદ્દાઓ એકબીજાથી ભિન્ન પડે છે. એટલે શું કહે છે ભાઈ, ગ્રેટિંગ વડે પણ પ્રકાશનું વિભાજન થાય છે અને પ્રિઝમ વડે પણ વર્ણ પ્રકાશનું વિભાજન થાય છે, બરાબર. મોસ્ટલી ગ્રેટિંગનો વધારે યુઝ થાય છે કેમ કે એની વિભેદન શક્તિ વધુ હોય છે. તો એ બંને વચ્ચે શું તફાવત છે એ જોવાનું છે. તો જો પહેલો મુદ્દો, ગ્રેટિંગની મદદથી મધ્યસ્થ અધિકતમની બંને બાજુએ જુદા જુદા ક્રમના વર્ણપટ મળે છે, જ્યારે પ્રિઝમ વડે એક જ વર્ણપટ મળે છે, જે મેં હમણાં તમને કીધું એમ કે ગ્રેટિંગમાં શું હોય, પહેલાં મધ્યસ્થ અધિકતમ હોય અને એની બે બાજુએ વર્ણપટ હોય છે અને બહુ બધા ક્રમમાં હોય, પ્રથમ દ્વિતીય એમ. પણ પ્રિઝમમાં ખાલી એક જ વર્ણપટ મળે આપણને. તો આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો, ગ્રેટિંગ વડે મળતા વર્ણપટ સરખામણીમાં પ્રિઝમ વડે મળતા વર્ણપટ કરતાં વધુ સ્પષ્ટ હોય છે. ગ્રેટિંગ વડે મળતું વર્ણપટ હોય ને, હા, મેં પ્રિઝમ વડે મળતું વર્ણપટ હોય ને એની ઇન્ટેન્સિટી વધુ હોય, કેમ કે એક જ વર્ણપટમાં વિભાજન થાય છે. પણ એ સ્પષ્ટ નથી હોતા, એકબીજામાં ભળી ગયેલા હોય છે થોડા ઘણા. પણ અહીં ગ્રેટિંગ વડે મળતા વર્ણપટ એ કેવા હોય છે કે જે રેડ કલરની લાઇન છે, બ્લુ કલરની લાઇન છે, એકબીજામાં એ ભળેલી નથી હોતી, સ્પષ્ટ રીતે આપણે અલગ કરી શકતા હોઈએ છીએ, બરાબર. ઇન ધ સેન્સ, ગ્રેટિંગ વડે મળતું વર્ણપટ સરખામણીમાં પ્રિઝમ વડે મળતા વર્ણપટ કરતાં કેવું હોય છે, વધુ સ્પષ્ટ હોય છે. સ્પષ્ટ હોવું એનો મતલબ એવો નથી કે એ વધારે અજવાળું આપતું હશે, બરાબર ને. ઓકે, તો થર્ડ વન છે કે ગ્રેટિંગના કિસ્સામાં ગ્રેટિંગ ખંડ અને વિવર્તન કોણના મૂલ્યો પરથી કોઈપણ વર્ણપટ રેખાને અનુરૂપ તરંગ લંબાઈનું મૂલ્ય ચોકસાઈપૂર્વક જાણી શકાય છે. હવે કોઈપણ પ્રકાશ છે એની તરંગ લંબાઈ લેમડા શોધવા માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ પ્રકાશનું વિભાજન. તો લેમડા શોધવી હોય આપણે ગ્રેટિંગ માટે
तो आपणो नेक्स्ट आ जे सूत्र हतुं डी थीटा बाय डी लैम्डा बराबर एन एन डेस स्मॉल एन एन डेस कॉस थीटा इन द सेंस आपणे आ विचलन कोण जाणता होईए અને કયા ક્રમનો વર્ણપટ છે એન ડેશ જાણતા હોઈએ તો આપણે આ લેમ્ડા છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ એવું કે છે અથવા તો આપણું ડાયરેક્ટ પહેલું સૂત્ર શું સૂત્ર છે મધ્યસ્થ અધિકતમ માટેનું એન લેમ્ડા બરાબર શું હતું એ પ્લસ બી સાઇન થીટા આની મદદથી જો થીટા જાણતા હોઈએ એન જાણતા હોઈએ આપણું જે પણ ગ્રેટિંગ હોય એનું એ પ્લસ બી તો આપણને ખબર હોય તો આપણે શું ફાઇન્ડ કરી શકીએ લેમ્ડા કરી શકીએ એટલે ગ્રેટિંગમાં લેમ્ડા શોધવું સરળ છે પણ જો આપણે પ્રિઝમમાં લેમ્ડા શોધવો હોય તરંગ લંબાઈ લેમ્ડા તો એ શોધવા માટે આપણે પ્રિઝમનો વક્રીભવનાંક જોઈએ અને એની સાથે પ્રિઝમનો વિચલન કોણ એ ડી થીટા જોઈએ એટલે એટલે આની જે ગણતરી છે લેમડા શોધવાની પ્રિઝમની એ થોડી કોમ્પ્લિકેટેડ છે કમ્પેર ટુ ગ્રેટિંગ એટલે ગ્રેટિંગ સારું પડે છે તો શું કહે છે જુઓ કે ગ્રેટિંગના કિસ્સામાં ગ્રેટિંગ ખંડ એટલે કે આપણે એ પ્લસ બી જાણતા હોઈએ એટલે આ ગ્રેટિંગ ખંડ વિવર્તન કોણ થીટાના મૂલ્યો પરથી કોઈ પણ વર્ણપટ રેખાને અનુરૂપ લેમડા છે એ આપણે ચોકસાઈપૂર્વક શોધી શકાય છે પ્રિઝમના કિસ્સામાં લઘુત્તમ વિચલન કોણને તરંગ લંબાઈ સાથે સીધો સંબંધ નથી અને લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંક પર આધાર રાખે છે જે તરંગ લંબાઈ સાથે સંકળાયેલો છે ઇન ધ સેન્સ આપણે અહીં ગ્રેટિંગ અહીં શું છે ભાઈ આપણે ડાયરેક્ટ વિચલન કોણથી આપણે લેમડા શોધી શકતા નથી કેમ કે વિચલન કોણ છે એ પાછો વક્રી ભવનાંક પર આધાર રાખે અને વક્રી ભવનાંકના કારણે લેમડાના મૂલ્ય આપણે શોધવું હોય તો એ કેવી છે ગણતરી સીધી નથી પણ કોમ્પ્લિકેટેડ બને છે એમ કે છે પછી બીજું કહે છે કે ગ્રેટિંગના કિસ્સામાં શું થાય છે તો ગ્રેટિંગના કિસ્સામાં વર્ણપટના જાંબલી રંગનો વિવર્તન કોણ એ લાલ રંગના વિવર્તન કોણ કરતાં ઓછો હોય છે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે જો અહીં ગ્રેટિંગ મૂક્યું છે સોરી આયરું આપણું ગ્રેટિંગ બરાબર આ અપારદર્શક પારદર્શક પારદર્શક અપારદર્શક એવું છે અહીં આપણો લેન્સ મૂક્યો છે જેથી અહીં કેન્દ્રિત થાય તો અહીં શું થાય છે ભાઈ આપણે અહીં પ્રકાશ જોઈએ છે પડદા પર તો પહેલાં મધ્યસ્થ અધિકતમ આવે પછી આ બાજુ બી વર્ણપટ હશે ને આ બાજુ બી વર્ણપટ તો પહેલું આવશે જાંબલી રંગ અને પછી લાસ્ટ હશે વર્ણપટનો લાલ રંગ તો અહીં જો વિચલન કોણ છે જાંબલી રંગનો એ કેવો છે ઓછો છે કમ્પેર ટુ લાલ કલરના બરાબર ડી થીટા એટલે લખવાનું કે ગ્રેટિંગમાં જાંબલી રંગનો વિવર્તન કોણ એ લાલ રંગના વિવર્તન કરતાં ઓછો મળે છે જ્યારે પ્રિઝમના કિસ્સામાં શું થાય જો અહીં કોલિમેટર મૂકવામાં આવે છે જેનાથી પ્રકાશ છે એના કિરણો એકબીજાને સમાંતર થઈ જાય પછી અહીં જ્યારે વિભાજન થાય છે ટેલિસ્કોપ વડે અહીં આપણે પડદામાં જોઈશું તો પહેલાં અહીં પણ પહેલાં તો જાંબલી મળે પછી લાલ મળે પણ જુઓ કે અહીં લાલ રંગનો જે વિચલન કોણ હશે એ જાંબલી કરતાં કેવો હશે આમાં વધારે હતો પણ અહીં ઓછો હોય છે તો અહીં શું લખે છે કે પ્રિઝમના કિસ્સામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાંબલી રંગની વર્ણપટ રેખાનું વિચલન કોણ એ લાલ રંગના વિચલન કોણ કરતાં કેવો હોય છે વધુ હોય છે અહીં જાંબલી કલર છે અહીંથી આવે છે છેક તો જાંબલી કલરનો વિચલન કોણ વધારે હોય કમ્પેર ટુ લાલ આનો વ્યસ્ત હોય પછી બીજો મુદ્દો જુઓ કે ગ્રેટિંગ વર્ણપટની તીવ્રતા પ્રિઝમના વર્ણપટની તીવ્રતા કરતાં ઓછી હોય છે મેં કીધું એમ ગ્રેટિંગ વર્ણપટમાં મોટા ભાગથી આપાત પ્રકાશ ઉર્જા અવિચલિત મધ્યસ્થ અધિકતમ પાસે જમા થાય છે અને તે સિવાય બાકી ઉર્જા મધ્યસ્થ અધિકતમની બંને બાજુએ વિવિધ ક્રમના વર્ણપટમાં વહેંચાય છે પરંતુ પ્રિઝમમાં મોટા ભાગના પ્રકાશ એટલે શું કહે છે છોડો પહેલાં સમજી લો શું કહે છે હવે મેં આગળ સમજાવી દીધું છે આપણે કે ગ્રેટિંગ છે
એમાં પ્રકાશા પ્રકાશનું એક કિરણ અહીં પડ્યું, પછી એનું વિભાજન થાય છે. તો એમાં મોસ્ટ ઓફ આ પ્રકાશની જે પણ તાકાત અથવા ઇન્ટેન્સિટી અથવા ઉર્જા છે એ મધ્ય સદીક તમને અજવાળું આપવામાં જતી રહેશે. પછી અહીં વર્ણપટ થશે, એટલે અહીં જે પણ વર્ણપટની ત્રિજ્યા અને બહુ બધા વર્ણપટ રચાશે, 1, 2, 3 એમ, તો એ બધા વર્ણપટમાં એનું વિભાજન બહુ રીતે વેચાય છે. માટે એની ઇન્ટેન્સિટી કેવી હશે? ઓછી હશે ગ્રેટિંગમાં. જ્યારે પ્રિઝમ છે એમાં એક જ વર્ણપટ રચાય છે, માટે અહીં દરેક પ્રકાશ હશે આપણને ઘાટ અને ચોખ્ખો દેખાય એવું નહીં પણ ઘાટ દેખાશે. એટલે અહીં શું કહે છે કે ગ્રેટિંગ વર્ણપટની તીવ્રતા એ પ્રિઝમ વર્ણપટની તીવ્રતા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે, ગ્રેટિંગમાં ઓછી હોય છે, કેમ કે એનું વિભાજન વધુ હોય છે. તો ગ્રેટિંગ વર્ણપટમાં મોટાભાગની આપાત પ્રકાશ ઉર્જા એ અવિચલિત મધ્યસ્થ અધિકતમ પાસે જમા થાય છે, અને તે સિવાયની બાકીની ઉર્જા એ મધ્યસ્થ અધિકતમની બંને બાજુએ વિવિધ ક્રમના વર્ણપટમાં વહેંચાય છે. પરંતુ પ્રિઝમમાં મોટાભાગના પ્રકાશ ઉર્જા એક જ વર્ણપટમાં વહેંચાય છે અને તેથી વધુ પ્રકાશિત વર્ણપટ રેખાઓ જોવા મળે છે. જેમ આપણે સમજાવ્યું કે પ્રિઝમમાં એક જ વાર થાય એટલે વધારે પ્રકાશિત હશે, રેડ કલર દેખાશે, પણ કેવો? સારા એવા પ્રમાણમાં દેખાશે. ગ્રેટિંગમાં એવું નહીં થાય, કેમ કે એ બહુ બધી વર્ણપટમાં વિભાજિત થાય છે માટે. બરાબર. હવે નેક્સ્ટ મુદ્દો,